નમસ્તે મિત્રો તો સ્વાગત છે તમારું જોબ શ્રેતા યુટ્યુબ ચેનલ પર આ ચેનલ ઉપર સરકારી જોબને લગતો સાહિત્ય એટલે કે મટિરિયલ અને માહિતીથી તમારા સુધી પહોંચાડવામાં આવશે તો આ ચેનલ તમને સબસ્ક્રાઈબ કરવા તમને નમ્ર વિનંતી છે અને જો તમે મારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવા માગતા હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાંથી તમે વોટ્સઅપ ગ્રુપ જોઈન કરી શકો છો અને જો તમે પીડીએફ ડાઉનલોડ કરવા માંગતા હોય તો તેની પણ લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો તો આપણે વિડીયો શરૂ કરીએ તો મિત્રો આજે આપણે જોવાના છીએ આરોગ્યને લગતા એટલે કે એમપીએચ ડબલ્યુ અને એફએસ ને પરીક્ષાને લગતા પચાસ મોસ્ટ એમ્પી ઓનલાઇનર પ્રશ્નો તો હવે આપણે વિડીયો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક લેક્ટિઝ સામાં હોય છે તો આ પ્રશ્નનો જવાબ છે દૂધમાં પ્રશ્ન નંબર બે દાંતની સખતમાં સખત પદાર્થ કયો હોય છે એટલે કે દાંતમાં સખતમાં સખત પદાર્થ કયો હોય છે તો એનું નામ છે એનિમટ પ્રશ્ન નંબર ત્રણ વાળનો રંગ કાળો સાના લીધે હોય છે તો આ પ્રશ્નનો જવાબ છે મેલે લીધે વાળનો રંગ કાળો હોય છે પ્રશ્ન નંબર ચાર હવામાં રહેલી પાણી બાસને શું કહે છે તો આ પ્રશ્નનો જવાબ છે ભેજ પ્રશ્ન નંબર પાંચ રાંધણ ગેસમાં ખરાબ વાસવાળો કયો વાયુ હોય છે તો આ પ્રશ્નનો જવાબ છે મર કેપ્ટન પ્રશ્ન નંબર છ કયો રોગ મચ્છર મચ્છરગરવાળાથી થતો નથી તો આ પ્રશ્નનો જવાબ છે એડ્સ પ્રશ્ન નંબર સાત કયો વાયુ વાતાવરણના ભાગરૂપ નથી તો આ પ્રશ્નનો જવાબ છે ક્લોરીન વાયુ પ્રશ્ન નંબર આઠ ઠંડા પાણીમાં કયો ગેસ ગેસનો ઉપયોગ કરવામાં આવે છે તો આ પ્રશ્નનો જવાબ છે કાર્બન ડાયોક્સાઇડ પ્રશ્ન નંબર નવ કયો પદાર્થ પાણીમાં ઓગળતો નથી તો આ પ્રશ્નનો જવાબ છે ગંધક પ્રશ્ન નંબર દસ સૌથી વધારે વિટામિન સી શામાં હોય છે તો આ પ્રશ્નનો જવાબ છે પ્રશ્ન નંબર અગિયાર વિટામિન ડીની કુદરતી સોર્સ કયો છે તો આ પ્રશ્નનો જવાબ છે સૂર્યપ્રકાશ પ્રશ્ન નંબર બાર પ્રોટીનની ખામીથી બાળકમાં કયો રોગ થાય છે તો આ પ્રશ્નનો જવાબ છે સ્કોર પ્રશ્ન નંબર તેર સોયાબીનમાંથી કેટલું પ્રોટીન મળે છે તો આ પ્રશ્નનો જવાબ છે ચાલીસ ટકા પ્રશ્ન નંબર ચૌદ ચાર ગ્રામ કાર્બોહાઈડ્રેટમાંથી કેટલી કેલરી મળે છે તો આ પ્રશ્નનો જવાબ છે સોળ કેલરી પ્રશ્ન નંબર પંદર વિટામિન એનું બીજું નામ શું છે તો આ પ્રશ્નનો જવાબ છે રેટિનો પ્રશ્ન નંબર સોળ જો વ્યક્તિને ધનુવાત થયો હોય તો કેવી રીતે ખબર પડે તો આ પ્રશ્નનો જવાબ છે દર્દી મોહલાવામાં તકલીફ પડે છે અને ગરદનને શરીર અખળાઈ જાય છે અને આંચકી પણ આવી શકે છે તો આ છે ધનુવાતના મેઇન લક્ષણો પ્રશ્ન નંબર સત્તર બાળકીને ઝાડા ઉલટી થઈ ગયા હોય તો શાનું દ્રાવણ તૈયાર કરીને આપવું જોઈએ તો આ પ્રશ્નનો જવાબ છે ઓઆરએસનું દ્રાવણ પ્રશ્ન નંબર અઢાર દરેક નવજાત શિશુઓને નમો મહિનો પૂરો થયા બાદ શું આપવું જોઈએ તો આ પ્રશ્નનો જવાબ છે વિટામિન એનો પ્રથમ ડોઝ પ્રશ્ન નંબર ઓગણીસ દરેક બાળકને કેટલા વર્ષનું થાય ત્યાં સુધી બધી જ રસીઓ સાથે વિટામિન એનો ડોઝ પૂરેપૂરો આપવા જોઈએ તો આ પ્રશ્નનો જવાબ છે ત્રણ વર્ષ સુધી પ્રશ્ન નંબર વીસ વિટામિન સી ના અભાવથી કયો રોગ થાય છે તો આ પ્રશ્નનો જવાબ છે સ્કર્વી રોગ પ્રશ્ન નંબર એકવીસ દૂધમાં ક્યુ વિટામિન હોતું નથી તો આ પ્રશ્નનો જવાબ છે સી વિટામિન એ ઈ ડી હોય છે દૂધમાં પ્રશ્ન નંબર બાવીસ અફીણમાં ક્યુ ચેરિત્વ રહેલું છે તો આ પ્રશ્નનો જવાબ છે મોકિંગ પ્રશ્ન નંબર ત્રેવીસ બે ગ્રામ ફેટમાં કેટલી કેલરી હોય છે તો આ પ્રશ્નનો જવાબ છે આઠ કેલરી પ્રશ્ન નંબર ચોવીસ પુરુષોમાં પાંડુરોગ શેની ઉણપને લીધે જોવા મળે છે તો આ પ્રશ્નનો જવાબ છે વિટામિન બી ટ્વેલમાં ટ્વેલના લીધે પ્રશ્ન નંબર પચીસ વિટામિન એની ઉણપથી કયો રોગ થાય છે તો આ પ્રશ્નનો જવાબ છે અંધાપો પ્રશ્ન નંબર છવ્વીસ ખોરાકમાં આયોડિનની ઉણપથી કયો રોગ થાય છે તો આ પ્રશ્નનો જવાબ છે ગોઇટર પ્રશ્ન નંબર સત્યાવીસ પ્લેગ કયા સૂક્ષ્મજીવથી થતો રોગ છે તો આ પ્રશ્નનો જવાબ છે જીવાણુ પ્રશ્ન નંબર અઠ્યાવીસ તેજલની સગર્ભાવસ્થાનો પાંચમો મહિનો ચાલે છે તેને ઝેરી મરેલિયા થયો છે તો રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમની માર્ગદર્શિકા પ્રમાણે શું આપશો તો આ પ્રશ્નનો જવાબ છે એસીટી પ્રશ્ન નંબર ઓગણત્રીસ ગુજરાત સરકાર દ્વારા ઉજવાતા શાળા આરોગ્ય કાર્યક્રમ સપ્તાહના બીજો દિવસને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો આ પ્રશ્નનો જવાબ છે આરોગ્ય તપાસ દિવસ પ્રશ્ન નંબર ત્રીસ ગુજરાત સરકાર દ્વારા ઉજવાતા રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમ સપ્તાહના પ્રથમ દિવસને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો આ પ્રશ્નનો જવાબ છે સ્વચ્છતા દિવસ પ્રશ્ન નંબર એકત્રીસ ગુજરાત સરકાર દ્વારા ઉજવાતા રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમ રાષ્ટ્રીય શાળા આરોગ્ય કાર્યક્રમ સપ્તાહના ત્રીજા દિવસને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો આ પ્રશ્નનો જવાબ છે પોષણ દિવસ પ્રશ્ન નંબર બત્રીસ નિરોધની બાબતમાં શું સાચું છે તો આ પ્રશ્નનો જવાબ છે બિનકાયમી પદ્ધતિ છે અને જાતીય રોગ સામે રક્ષણ આપે છે પ્રશ્ન નંબર તેત્રીસ લક્ષ્મીપુરામાં કોલેરાનો રોગચાળો ચાલે છે તો કઈ પ્રવૃત્તિ કરશો તો આ પ્રશ્નનો જવાબ છે પાણીના સ્ત્રોતનું ક્લોરિનેશન કરશું ઓઆરએસનું વિતરણ કરશું અને ઘરે ઘર સર્વેલન્સ કરીને સારવાર આપશું પ્રશ્ન નંબર ચોત્રીસ આઈડીએસપીનું પૂરું નામ શું છે તો આ પ્રશ્નનો જવાબ છે ઇન્ટીગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ પ્રશ્ન નંબર પાંત્રીસ આઈસીડીએસનું પૂરું નામ શું છે તો આ પ્રશ્નનો જવાબ છે ઇન્ટીગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ પ્રશ્ન નંબર છત્રીસ યુનિસેફનું પૂરું નામ શું છે તો આ પ્રશ્નનો જવાબ છે યુનાઇટેડ નેશનલ ઇન્ટરનેશનલ ચાઇલ્ડ ઇમરજન્સી ફંડ પ્રશ્ન નંબર સાડત્રીસ વિશ્વ વર્ષ દિવસ ક્યારે ઉજવાય છે તો આ પ્રશ્નનો જવાબ છે અગિયાર જુલાઈ પ્રશ્ન નંબર આડત્રીસ રાષ્ટ્રીય કુટુંબ નિયોજન નિયોજન કાર્યક્રમ ક્યારે અમલમાં આવ્યો તો આ પ્રશ્નનો જવાબ છે ઓગણીસો બાવનમાં પ્રશ્ન નંબર ઓગણચાલીસ ઓર્થોટોલ્યુડિન ટેસ્ટ શાના માટે કરવામાં આવે છે તો આ પ્રશ્નનો જવાબ છે પાણીના પાણીમાં ક્લોરીનનું પ્રમાણ જાણવા માટે પ્રશ્ન નંબર ચાલીસ આર કે એસ કે એટલે શું તો આ પ્રશ્નનો જવાબ છે રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ પ્રશ્ન નંબર એકતાલીસ તનુની ઉંમર સાત વર્ષની છે તેને તાવ આવે છે તેના પગ શિથિલ થઈ ગયા છે અને ચાલી શકતી નથી તેના શરીર પર કોઈ દાણા નથી તનુને કઈ બીમારી હોઈ શકે છે તો આ પ્રશ્નનો જવાબ છે એ એફ એટલે કે એક્યુટ પ્લસિસ પેરાલિસિસ પ્રશ્ન નંબર બેતાલીસ મિશન બાલમ સુખમ અંતર્ગત સીએમ ટીસીને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે તો આ પ્રશ્નનો જવાબ છે બાળ સેવા કેન્દ્ર પ્રશ્ન નંબર તેતાલીસ સુશીલાની ઉંમર સત્યાવીસ વર્ષની છે જે દાત્રી માતા છે તેને બે બાળકો છે તો સુશીલાને કઈ પદ્ધતિ માટે સલાહ આપશો તો આ પ્રશ્નનો જવાબ છે કોપરટી ટ્યુબેક્ટોમી અને નિરોધ આ ત્રણની સલાહ તમે આપી શકો છો પ્રશ્ન નંબર ચુમ્માલીસ ફાઇલેરિયાસની રોકથામ સારવાર શું છે તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ડીઈસી અને આલ્બેન્ડાઝોલ પ્રશ્ન નંબર પિસ્તાલીસ ક્રિમિયમ કોંગો એમરાજિક ફીવર ક્યાં સૂક્ષ્મજીવથી થતો રોગ છે તો આ પ્રશ્નનો જવાબ છે વિષાણુથી થતો રોગ છે પ્રશ્ન નંબર છેતાલીસ ચિકનગુનિયા કેવો રોગ છે તો આ પ્રશ્નનો જવાબ છે વાહકજન્ય રોગ છે અને વિષાણુથી થતો રોગ છે પ્રશ્ન નંબર સુડતાલીસ ફ્લોરોસિસના કયા અંગને પ્રભાવિત કરે છે એટલે કે ફ્લોરોસિસ કયા અંગને પ્રભાવિત કરે છે તો આ પ્રશ્નનો જવાબ છે દાંત અને હાડકાને પ્રશ્ન નંબર અડતાલીસ પાણીજન્ય રોગ કયા છે તો આ પ્રશ્નનો જવાબ છે હિપેટાઇટિસ એ અને હિપેટાઇટિસ ઈ પ્રશ્ન નંબર ઓગણપચાસ સ્વીટીની ઉંમર ત્રણ વર્ષની છે તેને જાડા થયેલ છે તો તમે શું આપશો તો આ પ્રશ્નનો જવાબ છે ઓઆરએસ અને ઝિંકની ગોળી પ્રશ્ન નંબર પચાસ રામનગરમાં ઓળીના કેસ જોવા મળે છે તો કઈ પ્રવૃત્તિ હાથ ધરશો તો આ પ્રશ્નનો જવાબ છે બીમાર બાળકોને વિટામિન એ પીવડાવો તો મિત્રો આગળની પરીક્ષા માટે તમને ઓલ ધ બેસ્ટ વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને આ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તો આ સાથે હું મારો વિડીયો પૂરો કરશું જય હિન્દ જય ભારત